لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق، بسم الله الرحمن الرحيم: إنا هديناه السبيل إما شاكرا وإما كفورا. ارشاد رب العزت અમે તમને રસ્તો બતાવી દીધો છે, હવે તમારા ઉપર છે કે તમે શુક્ર કરો યા પછી એનું વિરોધી વસ્તુને ઇખ્તિયાર કરો, કુફર કરો. આ બંને વસ્તુ તમારા હાથમાં છે. ઇન્સાન આ દુનિયામાં આવે છે એટલા માટે કે આ દુનિયાથી ફાયદો મેળવી અને અલ્લાહની બારગાહમાં બહેતરીન દરજ્જો એ ઇન્સાન હાસિલ કરે. પણ અગર જો ઇન્સાન આ દરજ્જો પ્રાપ્ત કરવાના બદલે એ ઇન્સાન બીજી દિશામાં જાય, રસ્તો ઊંધો પકડે, તો પછી આ ઇન્સાન અલ્લાહની બારગાહમાં બહેતરીન દરજ્જો હાસિલ કરવાના બદલે એ ગુમરાહી અને બદતરીન દરજ્જા સુધી પહોંચશે. ખુદાવંદી આલમ સૂરે 3 માં ફરમાવે છે: લકદ ખલકનલ ઇન્સાન ફી અહસન તકવીમ, કે અમે આ ઇન્સાનને બહેતરીન શક્લ સુરતમાં પેદા કર્યો. હવે આ ઇન્સાન જ્યારે અલ્લાહનો રસ્તો મૂકે છે તો પછી શું થાય છે? રદના હોફી અસફલ સાફલીન, કે બદતરીન દરજ્જા સુધી પહોંચે છે. હવે શ્વાઝીર આપણા હાથમાં છે, સિલેક્શન આપણે કરવાનું છે કે આપણે શું કરવાનું છે? મેરાજની બલંદી સુધી પહોંચવું છે યા પછી જહન્નમની ખાઈમાં સૌથી બદતરીન દરજ્જા સુધી પહોંચવું છે? કે જે સકર છે, સકર કોને કહેવાય? જહન્નમમાં એક વાદી છે કે બહુ દાંશરે છે. આપણે ચારલાલનમાં એક દર્શ થયો હતો, એમાં વાત કરી હતી કે સકર આખી વાદી કેવી છે. સમય નથી અત્યારે મારે વાત કરવાની. આપણે આ દુનિયામાં ઇન્સાનોને આગળ જોઈએ તો ઇન્સાન ત્રણ પ્રકારના આપણને જોવા મળે છે. એમાં પહેલા પ્રકારના માણસો એવા છે કે ખુદાવંદી આલમે જે આને મોકો આપ્યો છે, એક નાનકડી એવી જિંદગી આપી છે, એ જિંદગીનો પૂરતો લાભ ઉઠાવે. બીજા એક માણસો છે, બીજા પ્રકારના માણસો, એનો મોકો આવ્યો છે, ગુમાવી દે છે. ત્રીજા પ્રકારના માણસો એવા છે કે જે આ બંને કરતા બદતરીન માણસો કહેવાય, કે એ મોકાનો ગેરઉપયોગ કરે છે. દાખલા તરીકે હમણાં શબે કદર આવશે, ખુદાવંદી આલમ આપણને સર્વોને પૂર ખુલુસ રીતે ઇબાદત અને ઇતાઅત કરવાની તૌફીકાત નસીબ ફરમાવે. પણ આ શબે કદર ઇન્સાન પાસે આવી, હવે આ શબે કદરમાં ઇન્સાન ત્રણ પ્રકારના હોઈ શકે. એક ઇન્સાન અહીંયા આવે, જૌશને કબીરની તિલાવત કરે, કુરાનના અમાલ કરે, પોતાની કઝા નમાઝો પડે, દુઆ પડે, પૂરી રાત અલ્લાહની બારગાહમાં ઇબાદત અને ઇતાઅત કરે, તો આવા લોકોને આપણે શું કહેશું? કે પ્રેમા, એ આ શબે કદરનો જે મોકો હતો એનાથી પૂરતે પૂરતો લાભ ઉઠાવ્યો. બીજા પ્રકારના માણસો, ના મને તો બહુ થાકડો લાગે, હું દુકાનમાં થાકી જતો હોય, આગા તો ઘરે સૂઈને આવ્યા હોય, આગા તો નવરા છે, બધું ખેંચાખેંચ કરે છે. બીજા પ્રકારના આવા માણસો હોય અને ઘરે જઈને ગોદડું ઓઢી અને સૂઈ જાય.
તો આપણે આને શું કહેશું? બરાબર છે કે તારે ધંધાના પ્રોબ્લેમ હતા, થાકેલો હતો, પણ તારે કંઈક તારો ટાઈમિંગ એવી રીતે ફેરફાર કરવાનો હતો કે આ શબે કદરથી તું લાભ ઉઠાવ. હવે શું શબે કદર પસાર થઈ ગઈ, તે આ મોકાને હાથમાંથી ગુમાવી દીધો. ત્રીજા પ્રકારના માણસો એ જોવે છે કે બધા માણસો જે છે શબે કદરની રાત છે બધા મસી થઈ ગયા છે, ઘરે કોઈ નથી, એટલે એના ઘરના તાળા તોડશે અને ચોરી કરશે. તો આ શું કહે છે? આ માણસે શબે કદરની રાતમાં મોકાથી બહુ ખરાબ ઉપયોગ કર્યો. અથવા અહીંયાની મિસાલ દઈ દઉં, અમુક જવાની આવો એમ વિચાર કરે કે મા બાપ તો અત્યારે દુઆને એમાં મશગુલ છે, આપણે બહાર જઈને આપણી બધી મસ્તી કરી આવીએ. માણ મોકો મળ્યો છે તો આ મોકાનો ગેરઉપયોગ કર્યો. હવે આ ત્રણેયનું રિઝલ્ટ જ્યારે આવશે, કયામત જ્યારે આવશે, ત્યારે જે માણસો કામયાબ થયા મોકાથી ફાયદો ઉઠાવ્યો એ માણસો કહે છે વાહ માશાઅલ્લાહ, મેં જે મહેનત કરી એ મહેનત બરબાદ ના ગઈ, બલકે એનું ફળ મને અહીંયા મળી રહ્યું છે. હવે ત્યાં શું ફળ તમને ખબર કપે છે એ મને ખબર છે. આપણે અગર જો તમને કહેશું કે ત્યાં બહુ સારા એવા ફ્રૂટ હશે, સારા એવા મકાન હશે, સારા એવા જાર્દે હશે, એ બધી વસ્તુ તમને ઇન્ટરેસ્ટ નહીં થાય. શું ઇન્ટરેસ્ટ થશે? અગર જો કહેવામાં આવે કે તમને ત્યાં હોર મળે છે તો બધા ટેસ્ટમાં આવી જશે કે હા હોર મળે તો એ તો બહુ સારી વસ્તુ. બરાબર છે? તો કે આ શબે કદરના મોકાથી ફાયદો ઉઠાવ્યો તો આપણને બદલામાં હોર મળી, માશાઅલ્લાહ બહુ સારી વસ્તુ થઈ, ખુદાએ મને રાજી કરી દીધો. હવે જે માણસો યા સુતાર્યા અથવા ચોરી કરી એ અલ્લાહની બારગાહમાં ફરિયાદ કરશે અને કહે છે આવતા કુલ યા હસરતા અલામા ફરતુ ફી જંબિલ્લા, મારા ઉપર વાહી થાય, આ લોકો કયામતમાં પસ્તાવો કરશે, વાહી થાય મારા ઉપર કે મને મોકો નસીબ થયો અને હું અલ્લાહની બાજુમાં નહીં હતો, બલકે મેં મારા મોકાને ગુમાવી નાખ્યો, મોકાથી ગેરઉપયોગ કર્યો. અથવા તો જ્યારે આવા લોકોની સામે અઝાબ આવશે કે હવે બસ એને અઝાબમાં મુબતલા થવાનો છે તો આ કહે છે આવ તકુલ કાશ લવ અન અલ્લાહ હદાની, અગર જો ખુદાએ મારી હિદાયત કરી હોત ને લકુંતુ મિનલ મુત્તકીન, અગર જો ખુદાએ મારી હિદાયત કરી હોત ને તો હું મુત્તકીન માંથી હોત, પણ ખુદાએ મારી હિદાયત ના કરી. જ્યારે કે ખુદા કહે છે ઇન્ના હદયનાહુ સબીલ ઇમ્મા શાકરા વ ઇમ્મા કફૂરા, ખુદા કહે છે કે મેં તો તારી હિદાયત કરી હતી, કુરાનને મેં તારા માટે મોકલ્યો, નબીને મેં તારા માટે મોકલ્યા, આ ઇમામ વાળો તારા માટે બન્યો હતો કે તું હિદાયત પામ. હવે તું અહીં આવીને કહે છે કે અગર ખુદાએ મારી હિદાયત કરી હોત તો હું મુત્તકીન માંથી હોત, તારા માટે તો બધા રસ્તા તૈયાર હતા, તું આગળ ના વધ્યો. અથવા આ લોકો કહેશે જ્યારે અઝાબ આવશે ત્યારે કહેશે લોકો કે અગર જો મને પાછો દુનિયામાં મોકલવામાં આવે તો અકુન મિનલ મોહસિનીન, અગર જો મને પાછો મોકલવામાં આવે ને હજી એક શાંસ દેવામાં આવે ને તો હું પાછો મુત્તકીન અથવા તો નેકી કરવા વાળામાંથી થઈ જાઉં, મોહસિનીન થઈ જાઉં. બધા કહે છે કે આ મોકો પણ તને આપવામાં આવેલો હતો, તે તારા મોકાથી ફાયદો ઉઠાવ્યો, હવે તારે શું કરવાનું છે? તો કે હવે તારે અઝાબમાં મુબતલા થવાનું છે. ત્યારે ઇન્સાન માથું પકડીને રોશે કે કેવો સરસ જમાનો મારા પાસે, આપણે ઇંગ્લિશમાં કહેવાય ગોલ્ડન ચાન્સ ઇન્સાન પાસે હતો, એ ચાન્સ આ ઇન્સાને ખોઈ નાખ્યો. હવે તું કહે છે કે મને પાછો મોકલવામાં આવે તું જઈને શું કરીશ? તો કે હું શબે કદરમાં બધા અમલ કરીશ, હું માહે રમઝાનમાં રોઝા રાખીશ, જે દર્શ થાય છે એ દર્શમાં હું શિરકત કરી અને ફાયદો મેળવીશ. કેટલા માહે રમઝાન વટાઈ ગયા ભાઈ, ત્યાર સુધી તને ના સૂજ્યું કે તું આવ? અને કઈ ગારંટી? એક આખી જિંદગી તે ગૈર રાહે ખુદામાં વિતાવી નાખી અને હવે તું કહે છે કે મને મોકો આપવામાં આવે તો હું શું કરું? હું મોહસિનીન થઈ જાઉં, હું મુત્તકીન થઈ જાઉં? ના, એ ચાલ્યો ગયો, એ મોકો ચાલ્યો જશે ત્યારે પછતાવાનો પાર નહીં. દુનિયામાં ગમે એ ઇન્સાનને નુકસાન થાય ને,
તો એ નુકસાનની ભરપાઈ શક્ય છે. પણ કયામતમાં જે ઇન્સાન નુકસાન અને ઘાટામાં હોય, મોકાને હાથમાંથી ગુમાવતો હોય, તો પછી આ ઇન્સાન એવી રીતે પછતાશે કે જેની ભરપાઈ કઈ નહીં હોય. અગર ગરમીના જમાનામાં, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અહીંયા બહુ ગરમી પડે, ખાસ કરીને માયવતનામાં, એમાં એક ઇન્સાન પાસે 1,00,000 ફ્રાંક હોય અને એ 1,00,000 ફ્રાંકનો બરફ લઈને બજારમાં વેચવા નીકળે અને બજારમાં બરફ લઈને ઉભો હોય, તડકો એકદમ માથા ઉપર હોય અને એનો બરફ પીગળતો હોય, ઘરાક એની પાસે કોઈ ના આવતું હોય, તો એ રડવા લાગશે. શું કામ? શું કામ રડશે? રડવાનું એટલા માટે થશે કે અમારી કેપિટલ જે છે, કાપિતાલ જે છે, એ ઓગળી રહી છે. અગર કોઈ ઘરાક નહીં આવે તો મારી કેપિટલ આખી હાથમાંથી ચાલી જશે. હવે અગર જો થોડાક ઘરાક આવે તો મારા 1,00,000 ફ્રાંક તો છૂટા થાય ને, જે બરફ લીધો છે. મારી તો ઈચ્છા હતી કે આ બરફ વેચીને હું 1,00,000 ના 2,00,000 કરું, પણ અત્યારે તો હાથમાંથી જશે. એવી જ રીતે ઇન્સાનની ઉંમર છે, કે ઇન્સાને પોતાની ઉંમરથી ફાયદો મેળવવો જોઈએ, કારણ કે એની કાપિતાલ હાથમાંથી જઈ રહી છે. અગર જો આ ઇન્સાન એમાં ફાયદો ના કરે તો એને રોવા કરતા બદતર વસ્તુ કરવી જોઈએ. માથા પછાડે તો પણ ઓછી વસ્તુ છે. આપણા ચોથા ઇમામ ઇમામે જૈનુલ આબિદીન અલૈહિસ સલાતુ વસલામ ઇરશાદ ફરમાવે છે, આંધો આપણે હમણાં દર્શમાં પણ કરી હતી, પણ હવે દર્શમાં પણ ઘણા માણસો હતા નહીં હતા, ફરી વાર કહું છું, વાંધો નથી કઈ. અલ્લાહુમ્મા અમરની મા કાના ઉમરી બદલતન ફી તાઅતેક, એ ખુદાયા મને એવી ઉમર અદા કર ને કે જે ઉમર તારી રાહમાં સર્ફ થાય, તારી રાહમાં વીતે. અગર જો આપણી ઉમર અલ્લાહની રાહમાં વીતે તો આપણે એ લીધેલા બરફનો આપણે ફાયદો ઉઠાવીએ છીએ, 1,00,000 ના 2,00,000 કરીએ છીએ. આપણી પાસે નાનકડી એવી જિંદગી છે, એનાથી આપણે જન્નત ખરીદવા જઈએ છીએ. આપણી પાસે એક નફ્સ છે, એ નફ્સને કોઈને વેચવા જશું કોઈ ખરીદશે? અત્યારે હું કહું કે હું તમારો એસ્કલાવ થઈ જાઉં, તમે મને કેટલા પૈસા આપશો? આગા તમારી શું વેલો, તમારી કરતા અમને સસ્તા સસ્તા માણસો મળી જાય, તમને અમે રાખવા તમને ભારે પડે, ખવડાવવું પીવડાવવું અમારામાંથી મહેનત થાય. આ નફ્સની કાંઈ વહેલો નથી, પણ જ્યારે આ નફ્સને આપણે અલ્લાહ સાથે બિઝનેસ કરીએ, ખુદાની રાહમાં મૂકી દઈએ, ખુદાની રાહમાં સર્ફ કરીએ, ખુદાની રાહમાં ખર્ચ કરીએ, તો ખુદા શું કહે છે? હું તને આના બદલામાં જન્નતની આલીતરીન નહેમતો અદા કરીશ. મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલાતુ વસલામ ઇરશાદ ફરમાવે છે, બીજી કોઈ જગ્યાએ વેચ નહીં કે હું તો વેચવા જાઉં તો કોઈ ખરીદતું પણ નથી. ક્યાં વેચો? હા, તું વેચી નાખે છે. કોના હાથે? આ દુનિયાની મોહમાયા ના હાથે વેચી નાખે છે, આ ગુનાહના હાથે વેચી નાખે છે, આ ગિબતની પ્લેઝર જે નીચે હોય છે એના હાથે વેચી નાખે છે. હા, થોડી વાર જાય ઇન્સાન, વળી પાછો થાક ઉતારીને આવી જાય. આ રાહ, આ ઉમર જે ખુદાએ આપી છે એ આપણે અલ્લાહની રાહમાં વિતાવવાની છે. ઇમામ સજ્જાદ અલૈહિસ સલામ આ જ વસ્તુ કહેવા માંગે છે, આય ખુદાયા મારી ઉમરને એવી બનાવ કે જે તારી રાહમાં વિતેવી હોય. પણ અગર જો આય પરવરદિગારા મેં મારી ઉમરને મર્દ અનલી શૈતાન બનાવી નાખી હોય, હવે આ જિંદગીમાં ખુદા ના હોય, આ જિંદગીમાં કઈ નેકી ના હોય, આ જિંદગી એક એવું ખેતર બની ગયું હોય કે જેમાં શૈતાન આવીને બધો બગાડો કરી નાખે, ફક બિઝનેસ ખુદાયા, તો પછી મને આ દુનિયાથી ઉઠાવી. આ દુનિયામાં રહેવાનો ફાયદો આપણને ત્યારે જ છે જ્યારે આપણે આ દુનિયામાં અલ્લાહની રાહમાં ખર્ચ કરી શકીએ. પણ અગર જો આ રાહમાં, આ દુનિયાને મોહમાયામાં વિતાવી નાખીએ તો શું ફાયદો? કે ભાઈ આ દુનિયા બહુ શોભીતી છે, આનાથી કેમ સર્વે નજર થાય? એક કીડી, કીડી તો ખબર છે ને શું હોય, મધનું ટીપું પડેલું હતું તો ત્યાં એ ખાવા માટે જાય છે, મધને ખાવા માટે.
હવે જરાક ચાખે છે એ કીડીને બહુ મજા આવી, કેટલી સરસ છે, કેટલું સરસ માધુ. બસ હવે ખાઈ લીધું, હવે હું જાઉં મારા ઘરે. વળી જવા ચાહે છે તો કે ના આજે થોડુંક વધારે ખાઈ લો. ઇફતારમાં ભાવતી વસ્તુ હોય એમાં ઘી કેળા હોય કુબા હોય તો મજા આવે. તો કે જરાક ખાઈ લો, પાછું થોડુંક ખાય છે. તો કે ના આમ મજા ના પડે, આમ સરખી રીતે આ બહારનો સ્વાદ એવો છે તો એ મધના અંદરમાં કેટલો સરસ મજાનો સ્વાદ હશે. હવે કીડી જે છે એ મધમાં ડૂબકી મારે છે કે અંદરમાંથી ખાય. હવે એ ખાવામાં રહી છે, હવે એકદમ પેટ ભરાઈ ગયો, હવે ચાહે છે કે એમાંથી બહાર નીકળે, પણ હવે પગ બગ બધું ચોટી ગયું, હવે હાલી પણ નથી શકતી અને આ દુનિયાથી રોકસદ થઈ જાય છે. ઇન્સાનની હાલત પણ આ દુનિયા પ્રત્યે એવી થઈ જાય છે ઘણી વખત, એને આ દુનિયામાં બહુ વધારે મીઠાશ લાગે છે. જરાક ચાખે વાંધો નહીં, જરૂરત પૂરતું હોય ચાખે વાંધો નહીં. ખુદાવંદી આલમે હલાલ કરી છે આ દુનિયા ઘણી વસ્તુ, અક્ષર વસ્તુ હલાલ કરી છે, કેટલી કેટલી વસ્તુથી આપણે ફાયદો હાંસિલ કરી શકીએ. પણ હવે આ દુનિયાની મીઠાશ લાગી તો કે હજી વધારે ખાઈ લો, હજી વધારે અંદર દાખલ થાવ. તો કે ના આ બધું જરા જરા હલાલમાં ફાયદો નથી લાગતો, મને હરામની પ્લેઝર બહુ વધારે લાગે છે, હું દુનિયાની અંદર દાખલ થાવ. જેવો ઇન્સાન અંદરની અંદર દાખલ થયો પછી દિમિતુર જે છે એ મુશ્કેલ છે. ઇન્સાન જયારે આ દુનિયાની મોહમાયામાં ફસાઈ ગયો પછી કેવી રીતે બહાર નીકળી શકે. એક સલવાત કરે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. માટે ઇમામ સજ્જાદ અલ ઇસ્લામ ફરમાવે છે કે અગર જો આપણી જિંદગી ફકત ગુનાહનો સબબ બની ગયો, ફકત શૈતાનની ચરગાહ બની ગઈ, તો ખુદાયા મને આ દુનિયાથી ઉઠાવી દે. જ્યારે કે ખુદાવંદી આલમ આપણને મોકો આપે છે આ દુનિયામાં કંઈક કર. આ દિવસ જયારે ઉગે છે ને તો દિવસ આપણને આવાઝ આપે છે, યબ્ન આદમ અના યૌમુન જદીદ, હદીસ કુદસી છે. કાય ઔલાદ આદમ, યા જોઈને હું જે છે એક નવો દિવસ છું, હવે તું પણ આ નવા દિવસથી કંઈક ફાયદો ઉઠાવ. આ મોકાને ગનીમત જાણ, આ મોકાને હાથમાંથી ના જવા દે, એનાથી કંઈક ઉપયોગ કરી અને નવો અમલ કર. મોમિન એ છે કે એનો ગઈકાલના દિવસ કરતા આજનો દિવસ વધારે સારો હોવો જોઈએ. ગઈકાલે મેં એક નેકી કરી હતી તો આજે હું સરખો મોકાનો ફાયદો ઉઠાવી અને બે નેકી કરું, શું વાંધો છે? ફસ્તબકુલ ખૈરાત, નેકી કરવામાં એકબીજા પ્રત્યે કુર્સ કરો. તમે મારો મોમિન ભાઈ એટલી નેકી કરે છે, હું એનાથી આગળ વધું. શેખ બહાઈ લખે છે કે મારા પિતા આ દુનિયાથી રુખસત થયા ને તો એના વસિયતનામામાં ત્રણ કુરાનની આયત લખતા ગયા મારા માટે. વસિયતનામું ફક્ત એ જ નથી કે ઇન્સાન લખી નાખે કે મારા આટલા નમાઝ રોઝા બાકી છે, આટલો હક દેવાનો બાકી છે, આ બધું તમે દઈ દેજો. ના, વસિયતનામામાં આપણે એક વસ્તુ ઔલાદ માટે નસીહત પણ કરવી જોઈએ, કારણ કે ઔલાદ અગર જો નેક હશે તો એ આપણને કંઈક ફૂલફાતીઓ કરી શકશે. ઇમામ અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિ સલાતુ વસલામ પોતાની જિંદગીના આખરી દિવસોમાં એક પત્ર લખે છે ઇમામ હસન મુસ્તફા અલૈહિ સલાતુ વસલામને. કે નસીહતના રૂપે અથવા વસિયતના રૂપે નહજુલ બલાગાનો નંબર વન લેટર છે પત્ર ન્યુમેરો 31માં નંબરનો લેટર છે. કોઈ વખત નવરાતો વાજજો, ઇમામ અલી અલૈહિસલામ પોતાના દીકરાને કેવી રીતે નસીહત અને વસિયત કરે છે. ઇન્શાલ્લાહ કોઈ વખત મોકો જો તો આપણે એનો દર્સ પણ કરશું. આ વખતે આપણે હારિસે હમદાનીને જે પત્ર લખ્યો છે ઇમામ અલી અલૈહિસલામે એના ઉપર આપણે ઉપર વાત કરી રહ્યા છીએ. ખેર, હવે શેખ ભાઈ પોતાના વસિયતનામામાં શું લખે છે કે ખુદાવંદી આલમ કુરાને મજીદમાં ફરમાવે છે અવલમ નો અમેરકુમ, શું અમે તમને એક જિંદગી નહોતી આપી? આ સવાલ ખુદાવંદી આલમ કયામતના દિવસે આપણને કરશે. અવલમ નો અમેરકુમ, શું અમે તમને મોકો નહોતો આપ્યો? તમે આ મોકાથી ફાયદો ના ઉઠાવ્યો અને ગફલતની નિંદરમાં સુતા રહ્યા, અથવા તો આ મોકો તમારા પાસે આવ્યો અને તમે એનાથી બુરો ઉપયોગ કર્યો, ચોરી કરવામાં અથવા તો અલ્લાહની બારગાહમાં ખરાબ વસ્તુમાં ઉપયોગ કર્યો.
એક માણસ, એક ચોર ડાકુઓનો સરદાર હતો, એ રસ્તામાં જે છે બધા માણસો એને લૂંટી નાખ્યો. હવે એક કાફલો જાતો હતો અને એને લૂંટ્યો, તો એમાં એક આલિમ હતા, એ કહે છે કે મારી આ કિતાબ બહુ મહત્વની છે, બીજું બધું લઈ જાઓ વાંધો નહીં, મને અમારી કિતાબ પાછી આપી દો વાંધો, બીજું બધું તમારું અને હલાલ પણ કરું છું તમને. તો કે અમે પાછું ના આપી શકીએ, પણ અમે તમને, આલિમ છો તમે તો અમે તમારા સાથે એક વસ્તુ કરી શકીએ, અમે તમને અમારા સરદાર પાસે લઈ જઈએ, અગર જો એ તમને કિતાબ પાછી આપવા ચાહે તો વાંધો નહીં, બિસ્મિલ્લા અમે આપી દઈએ. હવે એ જાય છે ચોરોના સરદાર પાસે અને કહે છે કે મને મારી આ કિતાબ ખબર છે. તો કે વાંધો નહીં, તમને અમે તમારી કિતાબ આપી દઈશું, હવે તમે અહીંયા આવ્યા જ છો, આલિમ છો, તો હવે અમે તમને ચા પાણી પીવડાવ્યું. તો હવે ચા પાણી પીતા હતા તો કે હવે વાતચીત પણ શરૂ થઈ. શું કરો છો તમે? તો કે હું આલિમ છું, કિતાબ લખું છું બધી વાત. તો કે અમે ભલે ચોર અને ડાકુ છીએ પણ અમારામાં એક સારી વસ્તુ છે. આપણે બધા અહીંયા કહેતા હોય છે ને કે અમે ભલે નમાઝ નથી પડતા, અમે ભલે મજલિસમાં નથી આવતા, પણ અમારું દિલ બહુ સારું છે. આ ચોરે પણ એવા જ વખાણ કરવાની શરૂઆત કરી અને કીધું કે ભલે અમે ચોરી કરીએ છીએ, ડાકુ કરીએ છીએ, પણ અમારામાં કંઈક સારા વાટ તો છે. શું સારા વાટ છે તમારામાં? તો કે અમે નિમક હરામી નથી કરતા. કેવી રીતે નિમક હરામી નથી કરતા? તો કે અમે જે કોઈ માણસનું ખાધું પીધું હોય ને એ ઘરમાં અમે કોઈ દિવસ જિંદગી ભર ચોરી ના કરીએ, નિમક હરામી નથી કરતા. તો કે ના, તમે ખોટા બોલા છો. સૌથી મોટા દુનિયામાં અગર નિમક હરામ હોય તો તમે લોકો છો. હવે ચોરને આવી વાત કરી તો ચોર આમ હાજર જ થઈ ગયો. શું વાત કરો છો? ગમે ને ગામમાં પૂછી લ્યો, અમે જેના ઘરે ખાઈ લીધું હોય એ થાળીમાં અમે છેદ નથી કરતા. ખુદાની થાળીમાં વર્ષોથી ખાવ છો અને એના હુકમનું ઉલ્લંઘન કરી અને ચોરીને ડકેતી કરો છો, આ વસ્તુ અલ્લાહની થાળીમાં છેદ નથી તો શું છે? આ નિમક હરામી નથી તો શું છે? અલ્લાહનું આપણે રિસ્ક ખાઈએ છીએ અને અલ્લાહની બારગાહમાં આપણે ગુનાહ કરીએ છીએ. ખુદાવંદી આલમા હદીસ કુદસીમાં કહે છે, આય મારા બંદા, હું તને રોજ નવું મારું રિસ્ક અદા કરું છું અને તું મને રોજ ગુનાહ મોકલાવે છે. તું આ તારી ઉમરથી ઉપયોગ કરવાના બદલે આ મોકાને ગુનાહમાં સર્ફ કરી નાખે છે. કેવો બંધુ છે! ખુદાવંદી આલમ કયામતના દિવસે આપણને સવાલ કરે, અવલમ નો અમીરકુમ, શું અમે તમને જિંદગી નહોતી આપી? ફિતના કરવા માટે આપી, એકબીજાની ગીબત કરવા માટે આપી હતી? શું અમે આ ઉમ્ર તમને એકબીજા ઉપર તહમત લગાડવા માટે આપી હતી? કે નહીં, આ ઉમ્ર તમને આપી દી કે તમે એકબીજાની મદદ કરો, એકબીજા પ્રત્યે સારો વ્યવહાર રાખો, એકબીજાને કામ લાગો, એકબીજાને જન્નત તરફ આગળ વધારવામાં મદદ કરો. શા માટે અમે ઉમ્ર આપી દી? શેખ ભાઈના પિતા આ પહેલી વસિયત કુરાનની આ આયત થકી લખે છે. બીજી વસ્તુ લખે છે, ઇન અકરમકુમ ઇન્દલ્લાહી અતકાકુમ, કે અલ્લાહની નજદીક સૌથી બહેતરીન વ્યક્તિ એ છે, બહેતરીન વસ્તુ એ છે કે જે તમારામાંથી વધારે મુત્તકી હોય. હું અગર જો અહીંયા એતવાર રાખી દઉં, સ્ટાર કહે છે, શું કહે છે, ચાંદ, ચાંદ રાખી દઉં તો હું બહુ સારો માણસ થઈ ગયો. પોસિબલ સરકારની નજરમાં, માણસોની નજરમાં મને ચાંદ મળી ગયા. જમાતમાં હોય તો કેટલા ચાંદ હોય છે? હુસૈની ચંદ્ર, પછી હૈદરી ચંદ્રક અને પછી મોહમ્મદી ચંદ્રક. આ ત્રણ ચંદ્રક મને મળી ગયા તો હું શું સારો થઈ ગયો? નહીં, સારો નથી. જો કે તારું તકવા અલ્લાહની બારગાહમાં કેટલું છે, તારું તકવા તારા મોમિન ભાઈઓ કરતા વધારે સારું હોવું જોઈએ. તારામાં નરમાશ તારા મોમિન ભાઈઓ કરતા વધારે હોવી જોઈએ. છે તારામાં તો તારી જિંદગી તને ફાયદો પહોંચાડશે. અને પછી ત્રીજી વસ્તુ જે શેખ ભાઈ કુરાનની આયત લખે છે વસિયતના રૂપમાં, અમે કયામતનું ઘર એ લોકો માટે રાખેલું છે, એ લોકોને ત્યાં ફાયદો થશે કે જે લોકો જમીનમાં ના ઘમંડથી આગળ વધતા હતા, ના જમીનમાં ફસાદ ફેલાવતા હતા.
આ ત્રણ આયત અગર જો આપણી જિંદગીમાં, ખાસ કરીને માહે રમઝાનમાં આપણે એને કાદરે કરીને રાખીએ અને એના ઉપર અમલ કરવા માટે આગળ વધીએ, તો કહેવાશે કે આપણે આપણી જિંદગીમાં આપણી ફુરસત અને આપણા મોકાથી એકદમ ભરપૂર ફાયદો ઉઠાવ્યો. પહેલું, અલમનો અમીરકુમ, શું અમે તમને ઉમ્ર નથી આપી? આ ઉમ્રમાં શું કરવાનું છે? તો કે અલ્લાહની નજદીક સૌથી સારું તકવા છે, તો તકવા ઇખ્તિયાર કરો. ત્રીજી વસ્તુ કે કયામતમાં એ લોકો કામયાબ છે જે જમીનમાં ઘમંડ નથી કરતા અને ફસાદ નથી ફેલાવતા. આપણે અમુક એક્ઝામ્પલ લઈએ કે ઘણા માણસો દુનિયામાં આવ્યા, એને મોકો નસીબ થયો, પણ આ મોકાથી ફાયદો ના ઉઠાવ્યો. જેવી રીતે કે અહનફ બિન કૈસ કોણ હતા? તો કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના જમાનામાં મુસલમાન છે, પણ રસૂલે ખુદાની ઝિયારત ના કરી, ના જંગે સિફિનમાં કોઈનો સાથ દીધો, ના જંગે જમલમાં, ના જંગે નહેરવાનમાં, ક્યાંય નહીં હતા. હવે જ્યારે કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસલામ જવા ચાહે છે, મક્કાથી પત્ર લખે છે બસરા એમને કે ભાઈ આવો મારી મદદ કર, તો ઇમામને જવાબ આપે છે ફસબીર ઇન્નલ્લાહ મઅ સાબિરીન, તમે સબ્ર કરો, મારી આશા તમે ના રાખો. મોકો ઇમામ એને પત્ર લખે અને આપણે કહીએ કે ઇમામ તમે સબ્ર કરો, આ શું છે? મોકાને કોઈ ના કોઈ વાત છે. એવો જ એક વાક્યો, અબ્દુલ્લાહ હોર્રે જોફી ઉસ્માની મઝહબ સિફિનમાં માવિયા સાથે. હવે ઇમામ હજ્જાજ બિન મારૂફને મોકલે છે કે જાઓ એમને બોલાવીને લાવો. હજ્જાજ બિન મારૂફની વાત નથી માનતા અને કહે છે કે મોલા એ નથી આવતો. ઇમામ કહે છે કે ઠીક છે, હું ખુદ જાઉં. જાય છે ઇમામ કે ભાઈ તું જે છે તારું પાસ્ટ સારું નથી, અબ્દુલ્લાહ હોર્રે જોફી, તારું પાસ્ટ સારું નથી, તું અમારા બાપની સામે ઉભેલો છે, ધર્મ હાંકની સામે ઉભેલો છે, તો એક કામ કર, મને સાથ દે કે જેથી તારા જૂના ગુના છે એ બક્ષાઈ જાય, અને આ એક તારા માટે સરસ મજાનો ગોલ્ડન ચાન્સ છે કે એનાથી તું ઉપયોગ કર. તો કે મોલા હું સાથ નહીં દઉં, મારી આ તલવાર એવી છે કે એ તલવારથી હું જે લડાઈમાં ગયો છું એ બધી લડાઈમાં જીત્યો છું, હું તમને આ તલવાર આપી દઉં. મારો ઘોડો બહુ કિંમતી ઘોડો છે મોલા, એ હું તમને આપી દઉં, પૈસા કપતા હોય પૈસા આપું, પણ હું નહીં આવું. ઘણા માણસો આપણા સમાજમાં આ અબ્દુલ્લાહ હોર્રે જોફી જેવા છે, પ્રમુખ સાહેબ તમને પૈસા કપતા હોય માંગો એટલા અમે દેવા માટે તૈયાર છીએ, તમારી પ્રેઝન્સ કે અમારી પ્રેઝન્સ નહીં, અમને અમારી દુનિયામાં મસ્ત રહેવા દો. તો આવા લોકોને શું કહેશું? સુવેનિર મોકો મળ્યો અને મોકાને ગુમાવી નાખ્યો. પછી હું બીજો એક કે ઘણા માણસોને મોકો મળે છે તો મોકાનો ગેરઉપયોગ કરે છે. યઝીદે એક સ્કીમ બહાર પાડી કે જે કોઈ ઇમામે હુસૈન અલૈહિસલામનો સર લાવે એને રહી શહેરની હુકુમત. ઉમરે સાદ કહે છે કે બહુ સારો મોકો છે રહી શહેરને પ્રાપ્ત કરવાનો, તો જે મોકો રાહે ખુદામાં ખર્ચ કરવાનો હતો ઇમામ હુસૈનનું ગળું કાપવામાં સર્વ કરી નાખ્યો. અને ઘણા માણસો એવા છે કે જેને મોકો નસીબ થાય છે કે જેના થકી પોતાના જૂના ગુનાહોને બક્ષાવી નાખે છે અને અલ્લાહની બારગાહમાં બહેતરીન દરજ્જો પ્રાપ્ત કરે છે. એની મિસાલ તમને બધાને મોટે છે. કોણ છે? જનાબે હોર. ગઈકાલ સુધી, 9મી મોહર્રમ સુધી ઉમરે સાદના લશ્કરમાં સુબે આશુર નમુદાર થાય છે, મોલાની ખિદમતમાં આવીને કહે છે મોલા આ રહ્યો તમારો ગુનેગાર બંધુ. ઇમામ કહે છે કે દુનિયામાં પણ હોર છો, આખિરતમાં પણ હોર છો. આ આઝાદી પ્રાપ્ત કરવી હોય તો આપણે આપણી ઉમરમાં જે આપણને મોકો નસીબ થયો છે એનાથી આપણે ફાયદો પાડીએ. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગાર બેહકી મોહમ્મદ વાલ મોહમ્મદ, અમને અમારી જિંદગીના મોકાથી બહેતરીન ઉપયોગ કરવાની તોફીક અને તાકાત નસીબ ફરમા. બેહકી મોહમ્મદ વાલ મોહમ્મદ, અમારા ગુનાને કબીરા સગીરાને માફ ફરમા, અમારી ઇબાદતને ઇદાયતને કબૂલ ફરમા, અમારી મુશ્કેલાતોને આસાન ફરમા, અમારા રિસ્કમાં બરકત ઇનાયત ફરમા. મોહમ્મદ વાલી મોહમ્મદ,
જે લોકો પરેશાન હાલ છે, ખુદા એ લોકોની પરેશાનીઓને દૂર ફરમા. સાહેબ હક મોહમ્મદ વાલે મોહમ્મદ અમારા નમાઝ રોઝાને કબૂલ ફરમા. અમને તારી ઇબાદતને ઇતાદની વધુમાં વધુ તોફીકાત નસીબ ફરમા. સાહેબ હક મોહમ્મદ વાલે મોહમ્મદ દુશ્મનાને ઇસ્લામને નિસ્વ નાબૂદ ફરમા. સાહેબ હક મોહમ્મદ વાલે મોહમ્મદ જે માણસો પણ કિડનેપિંગનું કામ કરી રહ્યા છે, ખુદા એ લોકોને નિસ્વ નાબૂદ ફરમા. સાહેબ હક મોહમ્મદ વાલે મોહમ્મદ અમારી માટે એવા અસબાબ મુહૈયા ફરમા કે અમારી કોમમાં એક સ્કૂલ અને એક ડિસ્પાન્સર અથવા એક હોસ્પિટલ જે છે એ અમારી ખુદની હોય કે જેથી અમે એનાથી ભરપૂર ફાયદો ઉઠાવી શકીએ. રાહ્યા કે મોહમ્મદ વાલી મોહમ્મદ હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને દીગર મરાજાઓને સહત સલામતી સાથે લાંબી ઉમર ઇનાયત ફરમા. ઇમામ ઝમાન અલી ઇસ્લામના ઝહૂરમાં જલ્દી જલ્દ આજીલ ફરમા અને મુનિયાના અનસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.